હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં વરસાદ આવતા એક સાઈડનો રસ્તો બંધ કરાયો છે. ખાડીના પાણી બહાર આવી ગયા છે. હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલે સુરત શહેરમાં 6 ઇંચ વરસાદ પડ્યો હતો. હજુ સુધી પાણી ઓસર્યા નથી. રાજ્યમાં હાલ વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે. તો સુરતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પાણી રસ્તા ઉપર વહી રહ્યા છે. એક સાઈડનો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. ખાડીના પાણી બહાર આવી રહ્યા છે. સુરતમાં જ્યાં જુઓ ત્યાં સમગ્ર પાણી પાણી દેખાઈ રહ્યું છે. ગઈકાલે પણ સુરત શહેરમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જેનું પાણી હજુ પણ ઓસર્યું નથી. ત્યાં આજે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પૂણા કુંભાળિયા રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 2 કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ પણ સર્જાઈ ગયો છે. લોકોને વાહન વ્યવહાર માટે પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાહદારીઓને પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે. સુરતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. ગઈકાલે પણ 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. હજુ પણ ગઈકાલના પાણી ઓસર્યા નથી. ત્યાં આજે પણ વરસાદ વરસતા પૂણા અને કુંભારિયા રોડ પર વરસાદી પાણી ભરાયા છે. 2 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો છે. લોકોને વાહન વ્યવહારમાં પણ ભારે હાલાકીનો અંદર ચોમાસાની અંદર જે ખાડી ઉભરાવાની જે સમસ્યા છે તે સામે આવતી હોય છે. ત્યારે ફરીથી જે ચોમાસું શરૂ થયું છે અને હજી તો જે સામાન્ય ભરાવાની જે સમસ્યા છે સુરતના પૂણા કુંભાળિયા રોડ ઉપર સુરત શહેરની અંદર પહેલેથી જે ચોમાસાની અંદર જે ખાડી ઉભરાવાની જે સમસ્યા છે તે સામે આવતી છે. ત્યારે ફરી ચોમાસું શરૂ થયું છે. હજી તો સુરત શહેરમાં જે સામાન્ય જે વરસાદ પડ્યો છે તેની અંદર જ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાવાની જે સમસ્યા છે તે સર્જાઈ રહી છે. શકાય છે સુરતના પૂણા કુંભાળિયા રોડ ઉપરની આજે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે કડોદરા હાઈવે તરફ જવાનો જે રસ્તો છે ત્યાં ઘૂંટણ સુધીના જે પાણી ભરાયા છે. જે અહીંયા રોડ ઉપર જે પાણી ભરાયા છે આ પાણી છે તે કહી શકાય તે આજે બાજુમાં પસાર થતી જે ખાડી છે ખાડીમાંથી ઓવરફ્લો થઈને આ પાણી રોડ ઉપર આવી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાનું જે કહી શકાય છે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે અહીંયા ખાડે જતી હોય જોઈ શકાય છે. આ બાઇક ચાલક જે જોઈ શકાય છે આખું બાઇક જે ડૂબાતું હોય તેટલી સ્થિતિમાં અહીંયા જોવા મળી રહી છે. જે આ રોડ ઉપર હજારો સંખ્યાનું જે આ જે ટ્રકો છે જે ટ્રાન્સપોર્ટના ટ્રકો છે તે અવર જવર કરતા હોય છે. અહીંયા ભારે 2 થી 3 કિલોમીટર સુધીની જે ટ્રાફિક જે સમસ્યા જે છે અહીંયા સર્જાઈ છે. જોઈ શકાય છે કે જો મોટી સંખ્યાની અંદર સુરત શહેરમાંથી બહાર જતા તમામ વાહનો અહીંયા ટ્રાફિકમાં જે ફસાયા છે. કારણ કે માત્ર ને માત્ર સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે જે કરવાની હોય છે જે કરવામાં નથી આવતી તેના કારણે ખાડીના જે પાણી છે તે અહીંયા ભરાતા જોઈ શકાય છે. તમામ વાહનો છે અહીંયા સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે. જે પાણી છે આખી ગાડી છે રિક્ષા છે તે ડૂબી જતા સીધા દ્રશ્યો અહીંયા જોઈ શકાય છે. સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે સણિયા ગામની વાત કરવામાં આવે તો સણિયા નજીક જ આવેલા સણિયા ગામની અંદર પણ આખું જે આ ગામ છે તે પાણીની અંદર ગરકાવ થયું છે. હવે જોવાનું કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે દાવા કરવામાં આવી રહ્યા હતા કે પ્રી મોન્સૂનની જે કામગીરી કરવામાં આવી રહી છે આમ આદમી પાર્ટી તરફથી પણ જે વિરોધ કરવામાં આવ્યો હતો કે જે ખાડી છે તે ખાડીનું ઊંડાણપૂર્વક જે સફાઈ નથી થઈ તેના કારણે આવનારા દિવસોની અંદર ચોમાસાની અંદર આ જે પાણી છે ઓવરફ્લો થઈ અને રોડ ઉપર અને આજુબાજુના વિસ્તારોમાં જઈ શકે છે. આ સ્થિતિ અહીંયા જે છે તે ખાડીના પાણી છે ઓવરફ્લો થયા છે. ગઈકાલ રાત્રિના કહી શકાય સુરતની અંદર ધોધમાર જે વરસાદ પડ્યો હતો અંદાજિત 6 ઇંચ જેટલો જે વરસાદ પડ્યો છે. આજે વહેલી સવારથી જે વરસાદ બંધ થયો છે છતાં પણ જે પાણી હજી ઓસર્યા નથી. જો હજુ પણ જો વરસાદ સુરતની અંદર 2 થી 3 દિવસ જો સ્થિતિ આવી રહે તો સુરતના કેટલાક વિસ્તારો છે તે પાણીની અંદર
24 કલાકથી વધુ ગરકાવ રહે તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। હવે સુરત મહાનગરપાલિકા તરફથી ચોક્કસપણે કોઈ પ્લાન બનાવો જોશે, કારણ કે ખાડીની જે સમસ્યા છે જો દૂર નહીં થાય તો આવનારા દિવસો ચોમાસાની અંદર અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાશે। કેમેરામેન સંજય ચંદેલ સાથે।